હેલો, કેમ છો બધા? મજામાં? જય સ્વામિનારાયણ બધાને. તો મિત્રો, આજનો જે બ્લોગ છે એમાં છે આ વિવોનો મોબાઈલ, વિવો Y20. એમાં કોમ્બોનો પ્રોબ્લમ છે, નવો કોમ્બો ઇન્સ્ટોલ કરવાનો છે. તો મેં મોબાઈલને ઓપન કરી રાખ્યો છે, કઈક આ રીતે ફિટિંગ આવે છે. એને ઓપન કરવા માટે પહેલાં આ રીતે જેનું બેક ઢક્કન છે આ, એ ગરમ કરીને ઓપન કરી લેવાનું, અને ત્યારબાદ આ બધી જગ્યાએ સ્ક્રૂ જે આવે છે એ ઓપન કરશો એટલે આ બહાર આવી જશે, ઠીક છે? અને ત્યારબાદ જે આ ફ્રેમ છે ઉપરની એને ઓપન કરી લેવાની આ રીતે. તો આ જગ્યા ઉપર બેટરીનો બેલ્ટ છે, આ મેઇન બેલ્ટ છે, અને આ ડિસ્પ્લેનો બેલ્ટ છે. હવે આ ડિસ્પ્લેમાં શું પ્રોબ્લેમ છે એ હું તમને પહેલાં બતાવી દઉં. તમે જોઈ શકો છો મોબાઈલ વાઇબ્રેટ થાય છે. બીજું કે આની અંદર ડિસ્પ્લે જે છે બ્રોકન થઈ ગઈ છે, તૂટી ગઈ છે. તો આપણે આની અંદર ન્યૂ કોમ્બો ઇન્સ્ટોલ કરવાનો છે. તો આમાં બેટરી પણ હાર્ડ ફિટિંગ આવે છે, પણ મેં ઓલરેડી બધું એ ઓપન કરી રાખ્યું છે, ઠીક છે? તો આ જે છે ડિસ્પ્લેનો બેલ્ટ છે, ડિસ્પ્લે પણ મેં ગરમ કરીને બહાર કાઢી લીધી છે, કેમ કે નવો કોમ્બો ચેક કરવાનો હતો એટલા માટે. તો આ જે છે એનો જૂનો કોમ્બો છે, હવે આપણે આમાં ન્યૂ કોમ્બો ઇન્સ્ટોલ કરવાનો છે. તો ઇન્સ્ટોલ કરતાં પહેલાં આ જે ફ્રેમ છે એને આપણે સાફ કરી લઈશું પરફેક્ટ, અને ત્યારબાદ ન્યૂ કોમ્બો જે છે એને ઇન્સ્ટોલ કરીશું. તો હું આ ફ્રેમને પહેલાં સાફ કરી લઉં. તો મિત્રો, તમે જોઈ શકો છો આ ફ્રેમ જે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે છે ફ્રેમ મેં એને પરફેક્ટ સાફ કરી લીધી છે. જે લોકો શીખવા માંગતા હોય, રિપેર કરવા માંગતા હોય, એમને ખાસ એ ધ્યાન રાખવું કે આ જે છે એ જગ્યા ઉપર સ્પીકરની જારી આવે છે. તો કોમ્બો કાઢતી વખતે કે ફ્રેમ સાફ કરતી વખતે એ જાળી ડેમેજ ના થઈ જાય, કે કોમ્બો કાઢતી વખતે એ જારી બહાર ના નીકળી જાય, તૂટી ના જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે એ જે છે સ્પીકરની જારી છે, ઠીક છે? તો હવે આપણે આની અંદર ન્યૂ કોમ્બો ઇન્સ્ટોલ કરીશું. તો મિત્રો, આ જે છે એનો ન્યૂ કોમ્બો છે વિવો Y20નો, ઠીક છે? તો આપણે એને પહેલાં ચોંટાડતા પહેલાં આપણે એને ચેક કરી લઈએ કે પરફેક્ટ ચાલે છે કે નહીં. જો એ પરફેક્ટ ચાલે તો આપણે એને ફિટિંગ કરી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે મોબાઈલ સ્ટાર્ટ થઈ ગયો છે. તો આ મોબાઈલમાં પેટર્ન લોક છે જે આપણને ખ્યાલ નથી, તો આપણે આમાં ઇમરજન્સી ચેક કરી લઈશું. અને જોઈશું કે કોમ્બો પરફેક્ટ વર્ક કરે છે કે નહીં.
मित्रों तमे जोई शको छो के आजे कॉम्बो छे परफेक्ट वर्क करे छे, बधी रीते परफेक्ट छे। तो हवे आपणे आ कॉम्बो ने बहार काढीने फिटिंग करी लईशुं। ठीक छे, तो हूँ पहला कॉम्बो ने फिटिंग करी दऊँ, पछी आपणे आगळनो प्रोसेस जोईए। तो मित्रों तमे जोई शको छो के एनो जे कॉम्बो छे मैं फिटिंग करी दीधो छे। 20-25 मिनिट सुधी हूँ आ रीते रबड़ बेन्डने रहेवा दईश, जेथी करीने कॉम्बो परफेक्ट अंदर चोंटी जाए। ठीक छे, हजु पाछळनું ફિટિંગ કર્યું નથી, કોમ્બો પરફેક્ટ ચોંટી જશે ત્યારબાદ આપણે પાછળનું જે છે પોર્શન એ ફિટિંગ કરીશું। તો 15-20 મિનિટનો વેઇટ કરીએ, ચોંટી જાય પછી આગળનો પ્રોસેસ જોઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો કોમ્બો જે છે પરફેક્ટ 0-0 ફિટિંગમાં ચોંટી ગયો છે। હવે આપણે આગળનું ફિટિંગ કરીશું। ઠીક છે, તો મિત્રો તમે જોઈ શકો છો કે જે ફ્રેમ છે એને મેં ફિટિંગ કરી દીધું છે। હવે એની ઉપર આપણે આ જે ગ્લાસ છે એને ચોંટાડવાનો છે। ઠીક છે, તો એને ચોંટાડતા પહેલાં આ જે ફ્રેમ છે એ જે પહેલાં જે ચોંટેલી છે જે ગમથી એ ગમને આપણે રિમૂવ કરીશું અને ત્યારબાદ ન્યૂ ગમ લગાવીને એ ફ્રેમને ફિટિંગ કરીશું। ઠીક છે, ગ્લાસને તો હું સૌથી પહેલાં આ જે ગમ છે એને રિમૂવ કરી લઉં। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે ફ્રેમ છે એ સાફ થઈ ગઈ છે। ઠીક છે, હવે આપણે એનો જે આ ગ્લાસ છે એને ફિટિંગ કરીશું।
ग्लास फिटिंग थी गयो छे, हवे आपणे एने पण रबर बेन्ड लगावीने 15-20 मिनिट सुधी चोंટવા માટે મૂકી દઈશું। ત્યારબાદ રબર બેન્ડ બહાર કાઢી લઈશ એટલે પરફેક્ટ ચોંટી જશે। તો મિત્રો તમે જોયું કે આ છે વિવો Y20, જેમાં કોમ્બોનો પ્રોબ્લેમ હતો અને આની અંદર આપણે ન્યૂ કોમ્બોને ઇન્સ્ટોલ કર્યો છે, ઠીક છે। જૂનો કોમ્બો જે છે એ બ્રોકન થઈ ગયો હતો, એ આપણે કાઢીને ન્યૂ કોમ્બો ઇન્સ્ટોલ કર્યો અને મોબાઈલને પરફેક્ટ ફિટિંગ કર્યું। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, યુટ્યુબમાં મારી ચેનલ છે નિકુંજ ઉપાધ્યાયના નામથી એને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરતા રહેજો। તમારે પણ આવું કંઈક રિપેરિંગ કરાવવું હોય તો તમે મારી શોપ પર આવી શકો છો, મારો સંપર્ક તમે કરી શકો છો। તો હવે 15-20 મિનિટ સુધી હું પણ આ રબર બેન્ડને રહેવા દઈશ અને ત્યારબાદ રબર બેન્ડ હટાવી દઈશ, એટલે આ જે પાછળનો બેક ગ્લાસ છે એ પણ પરફેક્ટ ચોંટી ગયો હશે। તો મિત્રો હવે હું આ રબર બેન્ડને 15-20 મિનિટ પછી કાઢી લઈશ, તો બે ગ્લાસ પણ એ ચોંટી ગયો છે। તો આ વિડીયો તમને કેવો લાગે મને કમેન્ટમાં જણાવજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો। તમારે પણ આવું કંઈક રિપેરિંગ કરાવવું હોય તો મારી શોપ પર આવી શકો છો, મારો સંપર્ક તમે કરી શકો છો। તો ફરી નવા બ્લોગ સાથે મળીશું, ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, જય સ્વામિનારાયણ।